મિત્રો, હું નીરવ શાહ, ડેપ્યુટી મેયર સુરત શહેર, આપ સૌને એક બાબત વિદિત કરવા માટે આજે આપની વચ્ચે આવ્યો છું. આપ જે મારી વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો ગુરુ રામ પાવનભૂમિ અડાજણ ખાતેનો છે. આજથી માનવ સેવાની સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થાના માધ્યમથી જીવદયાનું કાર્ય, એટલે કે સુરત શહેરમાં કોઈપણ ખૂણે કે કોઈપણ જગ્યા પર ગાય, ભેંસ કે રખડતા પશુઓ, ડોગી હોય કે પછી પક્ષીઓ હોય, તેઓ જો ભૂખ્યા રહેતા હોય તો તેઓને ભોજન આપવા માટે, એટલે કે એક વિશિષ્ટ પ્રકારના જીવદયાનું કામ કરવા માટેની આજની અમે શરૂઆત કરી છે. આજે ત્યાં આગળ ગુરુ રામ પાવન ભૂમિ ખાતે ખૂબ વિશાળ જગ્યાઓ હોવાથી ત્યાં અમે સ્ટોર રૂમ બનાવીને ત્યાં આગળ આ લોકોના ભોજન માટેની વ્યવસ્થાઓ ઉતારી હતી. ત્યાંથી આજે સવારે શહેરના અલગ અલગ જગ્યા પર 20 ટીમ બનાવીને એ ગાડીની પરમિશન પણ લેવામાં આવી છે, કાર્યકર્તાઓને પાસ પણ લેવામાં આવ્યા છે, તમામ કાર્યકર્તાઓને પ્રિકોશન રાખવામાં આવ્યા છે, તમામ કાર્યકર્તાઓને માસ્ક અને સેનિટાઇઝ અલગથી સ્પેશિયલ આપવામાં આવ્યા છે, અને તેઓ ત્યાં આગળ શહેરમાં જ્યાં જ્યાં અલગ અલગ વિસ્તારમાં ગાય, ભેંસ કે પશુઓ ભૂખ્યા ન ઊંઘે તેની ચિંતા કરવા માટે આજે આ કાર્યક્રમની શરૂઆત કરી છે. આ શરૂઆત કરતાં પહેલાં આ જીવદયાનું કામ હોવાથી તમામ કાર્યકર્તાઓને ઇન્સ્ટ્રક્શન આપવા માટે એકત્ર કર્યા હતા. ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું જ છે. ત્યાં સારું કામ અને જીવદયાનું કામ હોવાથી ગુરુ ભગવાન ત્યાં સ્થિર છે જ, તો તેઓએ માંગલિક આપવા માટે ફક્ત 5-7 મિનિટ માટે જ નીચે માંગલિક આપવા માટે આવ્યા હતા. બીજા કોઈ કારણથી ત્યાં આગળ એકત્ર ન થયા હતા. આ આપ સૌને જણાવવાનું કે જીવદયાનું વિશિષ્ટ કાર્ય કરવા માટે, માનવ સેવાની સાથે સાથે જીવ સેવાનું કામ કરવા માટે એકત્ર થયા હતા, અને ત્યાંથી તમામ ટીમો અલગ પડીને અત્યારે શહેરમાં તમામ જગ્યા ઉપર ભૂખ્યા પશુઓને ભોજન કરાવી રહ્યા છે. આ આપ સાહેબને, તમામ મિત્રોને એક સ્પષ્ટતા માટે હું આપને જાણ કરું છું, અને તે છતાં ક્યાંક પણ, ક્યાંય ને ક્યાંય કોઈક કાયદાનું જો કદાચ નાનું મોટું ઉલ્લંઘન થયું હોય તો તે બાબતે હું દિલગીરી પણ વ્યક્ત કરું છું, અને હવે પછી આવા સ્વૈચ્છિક સંસ્થાના માધ્યમથી કોઈ કામ હોય તો ત્યાં પણ આ પ્રકારના પ્રિકોશન અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી હું આપ સૌને બાંયધરી આપું છું.